તો મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ જય દ્વારકાધીશના નાદ સાથે ધૂળેટી નજીક આવી રહી છે અને પદયાત્રાઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, ત્યારે આપણે પણ એવા કેમ્પની અત્યારે મુલાકાત લઈ રહ્યા છીએ. વિડીયોમાં કોમેન્ટ કરજો, જય દ્વારકાધીશ વિડીયો વધુમાં વધુ શેર કરજો. જામનગર જિલ્લા નિરાધાર ગૌશાળા દ્વારા અહીંયા પણ એક કેમ્પ રાખવામાં આવ્યો છે, એની મુલાકાત આપણે અત્યારે લઈએ અને આપણે અત્યારે અંદર જઈને જોઈએ કે શું શું અહીંયા સેવા આપવામાં આવે છે. સૌ પ્રથમ તો કૃષ્ણ ભગવાનની સુંદર મજાની મૂર્તિ છે અને પદયાત્રીઓ અત્યારે લગભગ 3 બપોરના વાગ્યા છે અને ખૂબ જ તડકો ખૂબ જ છે, તો અત્યારે જુઓ તમે આરામ કરી રહ્યા છે. તો મિત્રો, જામનગર પંચકોશીય બી ડિવિઝન પોલીસ સ્ટેશન દરેડ દ્વારા પણ અહીંયા અવિરતપણે સેવાનું કાર્ય થઈ રહ્યું છે. તો જે પદયાત્રીઓ ચાલીને આવે છે એના શેરડીનો રસ પૂરો પાડવામાં આવે છે. તો 108 થી પણ અહીંયા સારવાર છે યાત્રીઓ માટે, કઈ પણ ઇમરજન્સીની કદાચ જરૂર પડે તો 108 ની પણ અહીંયા સગવડ મળી રહેશે તમને આખા રસ્તા ઉપર. જે વાહન ચાલક છે એ લોકોને પણ એક નમ્ર વિનંતી કે પોતાનું જે વાહન છે થોડું ધીમું ચલાવે, કારણ કે જો તમે જુઓ કે ટ્રાફિક ઘણો બધો અત્યારે છે, ચાલવામાં રસ પણ છે, તો ક્યાંક ને ક્યાંક યાત્રીઓને નુકસાન ન થાય, ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. બને તો ગાડી થોડીક ધીરે ચલાવવી અને ખાસ રાતના પણ ખાસ ધ્યાન રાખવું, કારણ કે એ લોકો ચાલીને જતા હોય છે, ઠંડક હોય છે, વધુ ટ્રાફિક હોય છે ચાલવામાં. તો એક નમ્ર વિનંતી કે જય દ્વારકાધીશ, જય રણછોડ. તો મોટા વાહનો અને નાના વાહનો થોડીક ગાડી સંભાળીને ચલાવી, ધ્યાનથી ચલાવી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો, અત્યારે તમને બતાવું છું ભવ્ય રસોડો જોવો, લગભગ 30 થી વધારે ચૂલા ચાલુ છે અને રોટલા અને રોટલીને પદયાત્રીઓ માટે અત્યારે બની રહ્યા છે. રસોડાની વાત કરી દો તો જોવો તમે અત્યારે, તો ખરેખર બહેનોને પણ ધન્ય છે કે સવારના લગભગ સવારથી સાંજ લગીને રોટલા રોટલી ઘડે છે અત્યારે.